Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોમ્પ્યુટરની અંદર ધોરણ 8માં અલ્ગોરિધમની રચના જેનો ભાગ 1 જોવાના છીએ. અહીં અલ્ગોરિધમ શું છે, બરાબર, અને તેનો શું ઉપયોગ થાય છે તે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે આ અલ્ગોરિધમ છે શું. હવે અલ્ગોરિધમનું નામ તમે લોકોએ પહેલી વખત સાંભળ્યું હશે, તો આપણે શરૂઆતથી જોઈએ કે અલ્ગોરિધમ છે શું. તો કે જ્યારે કોમ્પ્યુટર હોય, હવે કોમ્પ્યુટર છે એ એક નિર્જીવ યંત્ર છે, મેં તમને પહેલાં જ કીધું હતું, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. જ્યારે સુધી તમે એને પાવર ના આપો ત્યાં સુધી તે સ્ટાર્ટ થતું નથી. તેવી જ રીતના તે પોતાની જાતે વિચારી પણ શકતું નથી. આપણે જેમ વિચારીએ છીએ અને આપણા કામ કરીએ છીએ તેવી રીતના કમ્પ્યુટર પોતાની જાતે વિચારી શકતું નથી. જેમ આપણી પોતાની ભાષા હોય છે, ઇંગ્લિશ, ગુજરાતી, એવી ઘણી બધી આપણી ભાષાઓ છે, એવી જ રીતે કમ્પ્યુટરને પોતાની ભાષા છે, જેને આપણે બાઇનરી લેંગ્વેજ કહીએ છીએ. તે આપણી ભાષા સમજતું નથી, તે પોતાની જ ભાષા સમજી શકે છે. કમ્પ્યુટર પાસે કોઈ પણ કાર્ય કરાવવા માટે આપણે તેને શું આપવું પડે, સૂચના આપવી પડે, ત્યારે એ આપણને કાર્ય કરીને આપે છે. હવે કમ્પ્યુટરને જે કંઈ બી આપણે સૂચનાઓ આપી છે, એક સૂચના તો નથી જ આપતા, કોઈ પણ કાર્ય કરાવવા માટે આપણે એને ઘણી બધી સૂચનાઓ આપવી પડે. તો આ ઘણી બધી સૂચનાઓ જે આપણે આપી છીએ તેના સમૂહને પ્રોગ્રામ કહે છે. અલ્ગોરિધમ એ કોઈ પણ કાર્ય કરવા માટેની એક પદ્ધતિ છે. કંઈ આપણે કાર્ય કરવું છે એટલે કે કોઈ આપણે સપોઝ સમસ્યા કમ્પ્યુટરની અંદર જોઈએ અને એનો ઉકેલ લઈ આવો છે, તો એ કાર્ય આપણે કરવું છે, તો એ કાર્ય કરવા માટેની પદ્ધતિને આપણે અલ્ગોરિધમ કહી શકીએ છીએ. પ્રોગ્રામ બનાવવા માટે આપણે અલ્ગોરિધમની જરૂરિયાત હોય છે, એટલે કે પાયાની જરૂરિયાત છે આ, એટલે અલ્ગોરિધમથી જ આપણે પ્રોગ્રામને સ્ટાર્ટ કરીએ છીએ. આમ કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ લેવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને અલ્ગોરિધમ કહીએ છીએ. હવે આપણે જોઈએ શાળાએ જવા માટેનો અલ્ગોરિધમ. તો સૌપ્રથમ સવારે આપણે વહેલું ઉઠવું પડે, ત્યાર પછી આપણે નાસ્તો કરીએ. નાસ્તો થઈ ગયા પછી તમે રેડી થાઓ છો સ્કૂલે જવા માટે, એટલે કે યુનિફોર્મ, સ્કૂલ બેગ બધું રેડી કરો છો. ત્યાર પછી રેડી થઈ ગયા પછી તમે સ્કૂલ બસમાં અથવા તો તમે જે વાહનમાં સ્કૂલે જાઓ છો એમાં બેસો છો, અને ત્યાર પછી તમે સ્કૂલે પહોંચો છો. તો સ્કૂલે જવા માટે તમારે આટલી વસ્તુ ફરજિયાત કરવી જ પડે છે, ડાયરેક્ટ ઉઠીને કોઈ સ્કૂલે પહોંચી જતું નથી. તો એવી રીતના શાળાએ જવા માટે આપણે એક અલ્ગોરિધમ પરફોર્મ કરીએ જ છીએ, પણ જે આપણને ખબર હોતી નથી. તો ટૂંકમાં આપણે જે કંઈ બી કાર્ય કરી છે, ક્યાંક નિશ્ચિત પર્પસ માટે એટલે કે નિશ્ચિત કાર્ય માટે આપણે જે કંઈ બી સ્ટેપ પરફોર્મ કરીએ છીએ, એટલે કે આપણે સ્કૂલે જવું છે એટલે આપણે આ બધી વસ્તુ કરીએ છીએ, જો ન જવું હોય તો આપણે આ વસ્તુ કરતા નથી, તો એ એક અલ્ગોરિધમ જ પરફોર્મ કર્યો કહેવાય. એવી રીતના આપણે બીજી વસ્તુ જોઈએ તો કે અલ્ગોરિધમ કોને કહેવાય. તો અહીંયા તમે જુઓ છો કે આ એક છે કાર્ટૂન પિક્ચર, એમાં એક છે એ બીજાને રોબોટને મેસેજ આપે છે કે તું બ્રશ લઈને આવ. હવે એ બ્રશ લઈને આવે તો છે, પણ એને કીધું નથી હોતું કે એને કયા પ્રકારનું બ્રશ જોઈએ છે. હવે એમ કહે છે કે ટૂથબ્રશ જોઈએ છે, ત્યારે એ રોબોટને ખબર પડે છે કે એને ટૂથબ્રશ જોઈએ છે, એટલે એ ટૂથબ્રશ લઈ આવે છે, બરાબર. હવે એને બ્રશ કરવું છે, બરાબર, તો બ્રશ કરવા માટે શું કરવું પડશે એનો આખો અલ્ગોરિધમ પહેલાં એને રોબોટને સમજાવવો પડશે, અથવા તો એની સિસ્ટમમાં એ આખો અલ્ગોરિધમ એને નાખવો પડશે. હવે બ્રશ કરવા માટે આપણે શું કરવું પડે, પહેલાં તો ટૂથપેસ્ટ હોય કે જે આપણે બ્રશની અંદર લગાડીએ છીએ, પછી આપણે એને મોઢામાં ઘસીએ છીએ, ત્યાર પછી કોગળા કરીએ છીએ, બરાબર. તો આવી રીતના આપણે બ્રશ કરીએ છીએ, તો એ આખો અલ્ગોરિધમ જો રોબોટના મગજમાં સેટ હશે તો એને ખબર પડશે કે બ્રશ કઈ રીતના કરવું. તો આને અલ્ગોરિધમ કહેવાય છે. તો અલ્ગોરિધમ પછી હવે આપણે જોઈશું ફ્લો ચાર્ટ, કે ફ્લો ચાર્ટ કોને કહેવાય. ફ્લો ચાર્ટની અંદર શું આવે, હવે જેવી રીતના અલ્ગોરિધમ હોય છે તેવી જ રીતના ફ્લો ચાર્ટ હોય છે. ફ્લો ચાર્ટ એટલે શું, તો કે તમે જે કંઈ બી પ્રોગ્રામ બનાવવા માંગો છો, બરાબર, તો એના માટેનું આપણે પ્રથમ સ્ટેપ કયું હોય છે, અલ્ગોરિધમ, અને એનું બીજું સ્ટેપ કયું હોય છે, ફ્લો ચાર્ટ. હવે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રોગ્રામર દ્વારા જે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે
એ પ્રોગ્રામનું પ્રથમ સ્ટેપ હમણાં જ મેં તમને કીધું કયું હોય, અલ્ગોરિધમ, કે જેની અંદર કાર્યનું લિસ્ટ બનાવવામાં આવે. અને એનું બીજું સ્ટેપ છે ફ્લો ચાર્ટ. ટૂંકમાં આપણે એવું પણ કહી શકીએ કે તમે જે કંઈ બી અલ્ગોરિધમ બનાવો છો તે લખાણ સ્વરૂપમાં હોય છે, અને જે કંઈ બી ફ્લો ચાર્ટ બનાવી છે એ ચિત્રાત્મક સ્વરૂપમાં હોય છે, એટલે કે ગ્રાફિકલ વ્યૂમાં હોય છે. એટલે કે અલ્ગોરિધમને તમે ચિત્રાત્મક વ્યૂમાં ફેરવી નાખો, એટલે કે ગ્રાફિકલ વ્યૂમાં ફેરવી નાખો, તો એને ફ્લો ચાર્ટ કહી શકાય છે. કે જેમાં તમે જે કંઈ બી અલ્ગોરિધમમાં લખાણ લખેલું છે એને જ આપણે ખાલી ચિત્ર સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે કે સરળતાથી આપણે તેને સમજી શકીએ. હવે ફ્લોચાર્ટ બનાવવા માટેના ઘણા બધા નિયમો આપણને અહીંયા આપેલા છે. પહેલાં પહેલાં તો આપણે વિચારવું પડે કે આપણી પાસે સમસ્યા શું છે, એટલે કે આપણે કયો પ્રોગ્રામ બનાવવાનો છે. હવે આપણે કયો પ્રોગ્રામ બનાવવાનો છે એ આપણે નક્કી કરી લઈ, પછી આપણે એવું નક્કી કરવું પડે કે આપણે ઇનપુટ શું આપશું, કે ઇનપુટ તો કંઈક આપવું પડે. હવે ઇનપુટ આપી દીધા પછી આપણે એ વિચારવું પડશે કે આપણને આઉટપુટ શું મળશે, અને તે મેળવવા માટે આપણે કઈ કઈ મર્યાદાઓ નડશે, એટલે કે ક્યાં પ્રોબ્લેમ અથવા તો એરરને ફેસ કરવી પડશે. આ ફ્લોચાર્ટની ભાષા જે આપણે રાખી છે એ બીજા સમજી શકે તેવી રાખવી જોઈએ. એટલે કે ફ્લોચાર્ટની અંદર ગ્રાફિકલ વ્યૂ હોય, એટલે કે ચિત્રાત્મક, એના સિમ્બોલની અંદર તમે કેવું લખાણ લખો છો એ બીજાને સમજાવવું જોઈએ. એટલે કે ફ્લોચાર્ટની ભાષા એવી રાખવાની કે બીજા સમજી શકે. ફ્લોચાર્ટ ઉપરથી નીચેની તરફ અને ડાબેથી જમણી તરફ હોવો જોઈએ. એટલે કે તમે ફ્લોચાર્ટ જે દોરો છો બરાબર, કાં તો એ સ્ટ્રેટ સીધો ઉપરથી નીચેની તરફ હોવો જોઈએ, કાં તો એ આડો ડાબી બાજુથી જમણી બાજુ હોવો જોઈએ. હવે એની વચ્ચે જે કંઈ બી ફ્લો લાઇન્સ આવે, બધા જે સિમ્બોલ હોય એની વચ્ચે આપણે ફ્લો લાઇન દોરવી પડે. આ જે ફ્લો લાઇન્સ છે એ એકબીજાને છેદે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે, એટલે કે એકબીજાની ઉપર આવી જોઈએ નહીં. હવે ઘણીવાર ફ્લો ચાર્ટ છે મોટો હોય છે, તો આવા મોટા ફ્લો ચાર્ટ બનાવવા માટે આપણે જોડાણનો ઉપયોગ કરવો પડે, એટલે કે કનેક્ટરનો ઉપયોગ કરવો પડે. શું કામ? તો કે ઘણી વખત ફ્લો ચાર્ટ બનાવતા આપણો પેજ પૂરું થઈ જાય છે, તો બીજા પેજમાં જવું પડે, તો આ બીજા પેજમાં જવા માટે આપણે કનેક્ટરનો યુઝ કરવો પડે છે. ત્યાર પછી છે ફ્લો ચાર્ટના ફાયદા. હવે ફ્લો ચાર્ટથી શું થાય? તો કે ફ્લો ચાર્ટમાં સમસ્યાને ચિત્રાત્મક રીતે દર્શાવવામાં આવતી હોવાથી આપણે સરળતાથી તેને સમજી શકીએ છે. હવે કોઈ પણ વસ્તુને આપણે ચિત્રાત્મક રીતના જો દેખાડવું હોય તો આપણે ઝડપથી યાદ રહી જાય અને શું ભૂલ છે એ પણ ખબર પડી જાય. ત્યાર પછી ફ્લો ચાર્ટ પ્રોગ્રામરને દરેક પગલે ચકાસવાની તેમજ સુધારવાની તક આપે છે. હવે તમે પહેલેથી જ અલ્ગોરિધમ તૈયાર કરેલો હોય પછી તેનો ફ્લો ચાર્ટ દોરો, તો તમે દોરતા સમયે જો કાંઈ ભૂલ હશે તો એ પ્રોગ્રામને તરત જ સુધારી શકશે, અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણને વિવિધ પદ્ધતિઓ પણ આપેલી છે. હવે જેવી રીતના તેના ફાયદા છે તેવી રીતના તેના ગેરફાયદા પણ છે. હવે જો મોટો અને જટિલ કોઈ ફ્લો ચાર્ટ હોય, એટલે કે મોટી સમસ્યા હોય, તો એનો જો આપણે ફ્લો ચાર્ટ દોરવો પડે તો એ આપણને એમાં કંટાળો આવે. ત્યાર પછી જો કોઈ ફ્લો ચાર્ટની અંદર ભૂલ આવે અથવા તો કોઈ સમસ્યા આવે, તો એમાં તમારે ચેન્જ કરવાનું થાય તો એના અલગ અલગ પ્રતીકો એમાં આપેલા હોય, એટલે કે અલગ અલગ સિમ્બોલ એના હોય છે, એટલે ફરીથી જ આખો ફ્લો ચાર્ટ દોરવો પડે છે. ફ્લો ચાર્ટ બનાવવા માટે દર્શાવવામાં આવેલી માહિતીના કોઈ નિશ્ચિત ધારાધોરણ હોતા નથી, એટલે કોઈ ચોક્કસ એવું નથી કે આ જ રીતના તમારે ફ્લો ચાર્ટ બનાવવો. હવે કોઈ એક સરખો ઉકેલ લેવા માટે કોઈ બે વ્યક્તિ ફ્લો ચાર્ટ બનાવતી હોય તો એ બે વ્યક્તિનો ફ્લો ચાર્ટ અલગ હોઈ શકે, કારણ કે વિચાર પ્રમાણેના ફ્લો ચાર્ટ અલ્ગોરિધમ હોય છે, એટલે બેનો જુદો જુદો હોઈ શકે. એવું જરૂરી નથી કે ફિક્સ આ જ રીતનો ફ્લો ચાર્ટ હોવો જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે અલ્ગોરિધમ શું છે, ફ્લો ચાર્ટ શું છે, ફ્લો ચાર્ટના નિયમો, એના ફાયદા અને ગેરફાયદા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્લો ચાર્ટના સિમ્બોલ અને તેને કઈ રીતના બનાવવું તે જોઈશું. થેન્ક યુ.